હેલા વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ધોરણ સાતના ગણિત વિષયમાં પ્રકરણ અગિયારમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેમાં એક્ઝામ્પલ નંબર પાંચ સુધીનો અભ્યાસ કર્યો હતો માટે આજે આપણે તેનાથી આગળ એક્ઝામ્પલ નંબર છ અને બીજા દાખલાનો અભ્યાસ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે આગળ એક્ઝામ્પલ નંબર છ તો ચલો અહીંયા છે એક્ઝામ્પલ નંબર છ હવે એની રકમ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડીમાં ડીએલ અને બી એમ અનુક્રમે બાજુઓ એ બી અને એડી પરની ઊંચાઈઓ છે આપણને જે આ ડીએલ અને બી એમ કીધું છે એ શું છે તો એ બી અને એડી પરની શું છે ઊંચાઈઓ છે જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક હજાર ચારસો ને સિત્તેર સેમી સ્ક્વેર હોય અને એબી બરાબર પાંત્રીસ સેમી તથા એડી બરાબર ઓગણપચાસ સેમી હોય તો બીએમ અને ડીએલની લંબાઈ શોધો તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી તો પહેલાં દોરી દઈએ ચલો તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી અને ડી છે હવે તેમાં શું કીધું છે કઈ કઈ બાજુઓ છે એ બી અને એડી તો આ એ બી અને આ એડી હવે એના પર કઈ કઈ આપણને ઊંચાઈઓ કીધી છે ડી એલ અને બી એમ તો અહીંયા ડીથી એલ અને બી થી એમ એની શું થઈ ગઈ ઊંચાઈ તો હવે આપણે એ જ શોધવાની છે કઈ શોધવાનું છે બી એમ અને ડીએલ બીથી એમ અને ડીથી એલ એની ઊંચાઈઓ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો ઊંચાઈઓ શોધવા માટે શું કરવાનું તો આપણને ક્ષેત્રફળ આપી દીધેલું છે તો ક્ષેત્રફળ આપી દીધું હોય સમાંતર બાજુ ચતુષ્કોણનું તો એનું સૂત્ર શું થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ એટલે કે ઊંચાઈ તો હવે જુઓ આપણને અહીંયા ક્ષેત્રફળ કેટલું આપ્યું છે એક હજાર ચારસો ને સિત્તેર અને આપણે અહીંયા આગળ બે 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 ચતુષ્કોણ એટલે કે બે ત્રિકોણ પ્રમાણે લેવું પડશે કઈ રીતે કારણ કે એક બાજુ પાયો લઈશું અને એક બાજુ વેધ કારણ કે આમાં વેધ બી બે છે માટે આપણે ધીમે એક પહેલા એક શોધીશું અને પછી બીજો શોધીશું તો ચલો આપણે પહેલો કયો લઈ લઈએ એ ડી હવે એડી આપણે શું લીધું છે એની એનો પાયો લીધો છે હવે આ એડી પાયા ઉપર વેદ કયો છે આ એડી ઉપર વેદ કયો દેખાય છે આઈર્યો તો કયો છે બી એમ તો આપણને અહીંયા એડીનું માપ આપેલું છે જુઓ ઓગણપચાસ ક્ષેત્રફળ પણ આપેલું છે તો આપણને એના ઉપરથી પહેલા શું મળી જશે બીએમ મળી જશે તો ચલો પહેલા એ શોધી દઈએ તો અહીંયા બધું જે માહિતી આપી છે તે લખી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ છે એક હજાર ચારસો સેમી સ્કવેર પાયો એટલે કે બી એડી કયો લીધો છે આપણે ઓગણપચાસ સેમી અને અનુરૂપ વેધ એટલે કે એચ બીએમ આપણે શોધવાની છે ચલો તો એના પરથી સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી ક્ષેત્રફળ બરાબર પાયો એડી ગુણ્યા વેધ બી એમ હવે એક હજાર ચારસો સિત્તેર બરાબર એડી કેટલા આપ્યા છે ઓગણપચાસ ગુણ્યા બી હવે આપણે ચારસો ઓગણપચાસ તો આ બંનેનો ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે ત્રીસ એક ઊંચાઈ આપણને મળી ગઈ છે હવે શું લઈશું આપણે બીજી ઊંચાઈ માટે હવે બીજો વેદ કયો છે આની અંદર આપણે શોધવાનો ડીએલ એટલે કે ઊંચાઈ એ શોધવાની છે તો ડીએલની જે આપણે જે પાયો છે એ કયો કહેવાય તો ડીએલ આના ઉપર વેધ છે તો આ બી શું કહેવાય એનો પાયો કહેવાય તો આપણે આની અંદર પાયો કયો લેવો પડશે એ અને ઊંચાઈ કઈ આવશે ડીએલ અને એ માપ આપણને અહીંયા આપ્યું છે પાંત્રીસ અને ક્ષેત્રફળ તો આપેલું જ હતું એક હજાર ચારસો ને સિત્તેર ચલો એના ઉપરથી આપણને ડીએલ પણ મળી જશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ સીડીનું ક્ષેત્રફળ બરાબર એક ચારસો પાયો એટલે કે સિત્તેર બરાબર પાંત્રીસ ગુણ્યા ડીએલ હવે આપણે ડીએલ શોધવું છે તો ડીએલ જોડે આપણને વધારાનું શું નડે છે પાંત્રીસ ગુણાકારમાં માં તો સામે જશે તો ક્યાં જશે ભાગાકારમાં માટે લખ્યું અહીંયા કે ડીએલ બરાબર એક હજાર ચારસો સિત્તેર ભાગ્યા પાંત્રીસ તો ડીએલ બરાબર બંનેનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે બેતાલીસ સેમી તો આપણને બંનેના માપ મળી ગયા બીએમ બરાબર ત્રીસ સેમી અને ડીએલ બરાબર બેતાલીસ સેમી આપણે બંને ઊંચાઈઓ જ શોધવાની હતી તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ખબર પડી કે આપણે પાયો અને વેદ બંને કેમ અલગ અલગ લીધા કારણ કે આપણે બે વેદની લંબાઈ શોધવાની હતી અને બે વેદની લંબાઈ શોધવા માટે જે વેદ જેના ઉપર હોય તે પાયો લેવો પડે અને જે વેદ જે રીતના આપ્યો હોય તે એનો એના ઉપર પાયો હોય અને એ પાયા ઉપર જે વેદ આપ્યો હોય એ વેદની આપણે લંબાઈ શોધી શકીએ માટે આપણે અહીંયા આગળ બે અલગ અલગ લંબાઈ શોધી છે ચલો ત્યારબાદ છે એક્ઝામ્પલ નંબર સાત એની રકમ ત્રિકોણ એ માં ખૂણો એ કાટ ખૂણો છે એડી એ બીસીને ને લંબ છે જો એ બી બરાબર પાંચ સેમી બી સી બરાબર તેર સેમી અને એસી બરાબર બાર સેમી હોય તો ત્રિકોણ એ બી ક્ષેત્રફળ શોધો અને એડીની લંબાઈ પણ શોધો તો હવે અહીંયા જુઓ ત્રિકોણ એ બી લઈ લીધો છે હવે એમાં ખૂણો એ કયો કીધો છે કાટખૂણો માટે અહીંયા શું દર્શાવી દીધો છે કાટખૂણો હવે શું કીધું છે એડી એ બીસીને લંબ છે તો આ બીસી છે એને લંબ કયો કહેવાય આ એડી એટલે કે વેધ તો કયો આપેલો છે અહીંયા આગળ આપણને એડી માટે અહીંયા આગળ એ થી ડી લઈ લીધો હવે બધાના માપ આપ્યા છે એ બી નું આપ્યું છે પાંચ બીસી નું આપ્યું છે તેરનું આપ્યું છે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ હવે અહીંયા આગળ આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું જોઈશે પાયો અને વેદ તો અહીંયા આગળ આપણે પાયો કયો લઈશું વિદ્યાર્થી મિત્રો આઈરો લઈશું આપણે કયો લઈશું એ અને એના ઉપર વેદ કયો લઈશું આપણે એસી આપણે જ્યારે ત્રિકોણ આમ લંબાવીશું ત્યારે લંબાવતા લંબાવતા શું થશે આ આપણો પાયો બનશે અને એના ઉપર વેદ કયો બનશે એસી બનશે તો એના ઉપરથી આપણે શું કરીશું તો પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સુધી લઈએ તો ચલો અહીંયા પહેલાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ પાયો અને વેદ એક હવે આપણે આગળ શું કરીશું કે ત્રિકોણ એબીસી માં બીસી પાયા ઉપર વેદ કયો છે એડી છે અને બીસી બરાબર તેર સેમી આપેલું છે અને ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અહીંયા શું આપેલું છે ત્રીસ સેમી સ્ક્વેર તો આપણને એના ઉપરથી શું મળી જશે એડીની લંબાઈ મળી જશે ચલો હવે તમને ખબર પડી હશે કે આપણે ક્ષેત્રફળ કેમ શોધ્યું કારણ કે ક્ષેત્રફળ જો ના શોધ્યું હોત તો આપણને એડીની લંબાઈ ડાયરેક્ટ મળત નહીં જો ક્ષેત્રફળ આપણને ઉપર દાખલામાં શોધ્યું અહીંયા આગળ ત્યારે આપણે ત્રીસ સેમી અહીંયા લખ્યું તો આપણને એડીની લંબાઈ મળી બાકી ક્ષેત્રફળે ના હોત અને એડી પણ ના હોત તો દાખલો ગણાય નહીં ચલો હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ હવે ક્ષેત્રફળ કેટલું આપેલું હતું ત્રીસ મળ્યું ને હમણાં ઉપર બરાબર કયો લીધો છે આપણે અહીંયા આગળ એટલે અને વેદ કયો હતો એડી હવે એડી ની લંબાઈ શોધવી હોય તો શું થાય અહીંયા ભાગાકારમાં છે સામે જશે તો તે ગુણાકારમાં તો આવશે ત્રીસ ગુણ્યા બે અને આ ગુણાકારમાં છે તો અહીંયા આવશે ભાગાકારમાં હવે એડી બરાબર શું થશે ત્રીસ દુ સાહીઠ અને ભાગ્યા તેર એમના એમ હવે આપણને જે માગ્યું હતું તે મળી ગયું કે ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ માટે અહીંયા સ્ક્વેર આવશે નહીં ચલો ત્યારબાદ છે એક્ઝામ્પલ નંબર આઠ ત્રિકોણ એબીસી સમધવી બાજુ ત્રિકોણ છે જેમાં એ બરાબર એસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને બીસી બરાબર નવ સેમી છે એ માંથી બીસી પરની ઊંચાઈ એડી બરાબર છ સેમી છે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ શોધો અને સી માંથી એ પરની ઊંચાઈ એટલે કે સી કેટલી થશે ચલો તો હવે આપણે અહીંયા આગળ શું શોધવાનું છે સી નું માપ પણ શોધવાનું છે અને ત્રિકોણ એ નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે પણ અહીંયા ત્રિકોણ કયાની વાત કરી છે સમધ વિ બાજુ ત્રિકોણ મતલબ બે બાજુના માપ સરખા હશે કયા બે બાજુના એબી બી અને એસીના તો જુઓ અહીંયા ત્રિકોણ એબીસી દોરી દીધો તો અહીંયા એથી બી અને અહીંયા એથી સી બંનેના માપ કેવા છે સમાન છે અને બીસી હવે આખું આ બીસી કેટલું છે નવ સેમી પછી બીજું કયું આપ્યું છે એડી હવે એ અને ડી એ અને ડીનું માપ કેટલું આપેલું છે આપણને છ સેમી ચલો આપણે અહીંયા આગળ પાયો કયો લઈ લઈશું બી અને એના ઉપર વેધ કયો છે આ એ તો આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળી જશે હવે તમને એમ થશે કે ટીચર પાયા તરીકે હું અહીંયા બી પણ લઈ શકું ને અને વેધ અહીંયા સી આવશે તો એ રીતે શોધીએ તો ક્ષેત્રફળ મળી જશે મળી જાય પણ ક્યારે મળે કે જ્યારે સીઈ નું માપ આપેલું હોય ત્યારે હવે જો આપણે એ તો પાયો લઈ લઈશું પણ સી નું માપ આપેલું નથી તો આપણને અહીંયા આગળ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ મળી શકે નહીં માટે આપણે કયો લીધો પાયો બી સી અને એના ઉપર વેદ લીધો એડી અને એડીનું માપ આપેલું છે માટે ચલો તો આગળ દાખલો જોઈએ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર વંદુત્યાંશ ગુણ્યા બીસી ગુણ્યા એડી એટલે કે પાયો ગુણ્યા વેદ એક દુણ્યા બીસી કેટલા આપેલા છે અહીંયા નવ સેમી અને એડી છ સેમી હવે બે તરી છ અને નવ તરી સત્યાવીસ સેમી સ્કવેર આપણને આ શું મળી ગયું ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ મળી ગયું હવે આ ક્ષેત્રફળ આપણને મળી ગયું અને આપણે શોધવાનું છે શું હવે સી શોધવાનું છે તો સી શોધવા માટે આપણે શું કરીશું હમણાં કીધું તેમજ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીશું હવે એમાં પાયો કયો લેવો પડશે એ બી લેવો પડશે કારણ કે આપણે સીઈ નું માપ શોધવાનું છે માટે પણ અહીંયા કેમ સીઈ મળી જશે કારણ કે આપણા જોડે ક્ષેત્રફળ મળી ગયું છે ત્રિકોણનું માટે ત્રિકોણનું ક્ષેત્રફળ હોવાથી આપણે સીઈ નું માપ શોધી શકીશું તો જો અહીંયા લખ્યું છે કે ત્રિકોણ એ બીસીના પાયા એ ઉપર વેદ સી છે હવે એ બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સત્યાવીસ સેમી સ્ક્વેર છે તો ત્રિકોણ એ ક્ષેત્રફળ બરાબર એક દુત્યાંશ ગુણ્યા ગુણ્યા સી એટલે કે પાયો ગુણ્યા વેદ હવે ક્ષેત્રફળ સત્યાવીસ બરાબર એક દુત્યાંશ ગુણ્યા બરાબર સાત પોઈન્ટ પાંચ અને સી તો શોધવાના છે તો હવે સી શોધવા માટે શું કરીશું આ બે ભાગાકારમાં છે તો સત્યાવીસ જોડે જશે તો શું થઈ જશે ગુણાકારમાં થઈ જશે ને આ ગુણાકારમાં છે તો નીચે આવશે તો ભાગાકારમાં જતા રહેશે તો જુઓ અહીંયા આગળ આ પોઈન્ટ હટાવીશું તો શું આવશે નીચે પંચોતેર ભાગ્યા દસ આવશે તો હવે આ દસ શું થયો છેદનો પણ છેદ થયો તો છેદનો છેદ હોય તો ક્યાં જશે પાછો અંશમાં જશે માટે અહીંયા ગુણ્યા દસ લખ્યા છે ચલો હવે સત્યાવીસ ગુણ્યા બે કેના થશે ચોપન અને ચોપન ગુણ્યા દસ એટલે થશે પાંચસો ને ચાલીસ ભાગ્યા પંચોતેર હવે આ બંનેનો ભાગાકાર કરીશું ત્યારે આપણને જવાબમાં મળશે સાત પોઈન્ટ તો આપણને અહીંયા શું મળી મળી ગયું ગયું માપ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે પૂર્ણ થાય છે ચલો હવે ત્યારબાદ અગાઉ જોઈશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ એની રકમ એક્ઝામ્પલ નંબર એક કે નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે અને તેના પરથી વર્તુળનો પરિઘ શોધો અને આપણને સૂચનામાં આપેલું છે કે પાઈ બરાબર ફરજિયાત બાવીસ ભાગ્યા સાત જ લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે પાઈવાળા દાખલા આવ્યા છે એટલે હું તમને કહી દઉં છું કે જો આપણને કૌશમાં પાઇની વેલ્યુ આપણને આપેલી હોય કે ફરજિયાત તમારે બાવીસ ભાગ્યા સાત અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે તો જ્યારે કૌશમાં આપેલું હોય તે જ પાઈની વેલ્યુ ફરજિયાત લેવાની જ્યારે ના કીધેલું હોય કૌશમાં કે પાઈની વેલ્યુ આટલી લેવો કે આટલી ના લો જ્યારે આપણને ના આપેલી હોય ત્યારે આપણે આપણી રીતે પાઈની વેલ્યુ લઈ શકીએ છીએ ત્યારે આપણે ત્રણ પોઈન્ટ ચૌદ પણ લઈ શકીએ છીએ અને બાવીસ ભાગ્યા સાત પણ લઈ શકીએ છીએ પણ જ્યારે ફરજિયાત સૂચના આપેલી હોય ત્યારે પાઈની કિંમત એ જ મૂકવાની રહેશે ચલો હવે એમાં છે એ નંબરનો દાખલો આપણને અહીંયા શું આપેલું છે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપેલી છે ચૌદ સેમી તો લખી નાખ્યું કે વર્તુળની ત્રિજ્યા આર ત્રિજ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેડિયસ એટલે એનો આર બરાબર ચૌદ સેમી હવે વર્તુળનો પરીખ શોધવાનું છે તો વર્તુળના પરીખનું સૂત્ર શું થશે ટુ પાય આર તો બે એમના એમ ગુણ્યા પાય પાયની કિંમત કેટલી લેવાની હતી બાવીસ ભાગ્યા સાત અને ગુણ્યા આર ત્રિજ્યા કેટલી છે ચૌદ તો સાત દુ ચૌદ બાવીસ દુ ચુમ્માલીસ અને ચુમ્માલીસ દુ ઇઠયાસી સેમી એની એનો પરિઘ થશે ચલો ત્યારબાદ છે બી નંબરનો દાખલો એમાં છે એમના એમ ગુણ્યા પાય કેટલા આવશે બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આર આર કેટલા છે અઠ્યાવીસ તો સાત ચોક અઠ્યાવીસ હવે બાવીસ દુ ચુમ્માલીસ અને ચુમ્માલીસ ગુણ્યા ચાર કરીશું એટલે આવશે એકસો મીમી તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે દાખલા નંબર સી એકવીસ સેમી વાળો દાખલો તમારે આ રીતે જતે કરવાનો છે હવે ત્યારબાદ છે એક્ઝામ્પલ નંબર બે કે નીચેના વર્તુળોના ક્ષેત્રફળ ગણો કે જ્યાં પાઈ બરાબર બાવીસ ભાગ્યા સાત લો હવે આપણને અહીંયા શું ગણવાનું છે ક્ષેત્રફળ ગણવાનું છે અને આપણને ત્રિજ્યા આપી દીધેલી છે તો અહીંયા એ નંબરમાં છે ત્રિજ્યા બરાબર ચૌદ મીમી ત્રીજા કેટલી આપેલી છે અહીંયા આપણને ચૌદ મીમી તો હવે આપણે શું શોધવાનું છે મતલબ ત્રીજા કેટલી વખત લેવાની છે બે વખત આર નો વર્ગ એટલે બે વખત લેવાની તો ચૌદ ગુણ્યા ચૌદ તો સાત દુ ચૌદ હવે બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા બે તો આપણે પહેલાં તો બાવીસ એમના એમ રાખ્યા છે અહીંયા તો ચૌદ દુ અઠ્યાવીસ અથવા તો બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા બે પણ કરી શકાય તો આવશે જવાબ છસો ને સોળ મીમી સ્ક્વેર ચલો હવે ત્યારબાદ છે બી નંબરનો દાખલો હવે આપણને વિદ્યાર્થી મિત્રો ઉપર એ નંબરના દાખલાની અંદર ત્રિજ્યા આપેલી હતી જ્યારે અહીંયા આપણને શું આપેલું છે વ્યાસ આપેલો છે તો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય તો જે પણ વ્યાસ આપેલો છે એના ભાગ્યા બે કર દેવાના તો વ્યાસ ભાગ્યા બે કરવાથી આપણને ત્રિજ્યા મળી જાય છે ચલો તો આપણને વ્યાસ કેટલો આપ્યો છે ઓગણપચાસ મીટર તો વર્તુળની ત્રિજ્યા શોધવી હોય તો શું કરવાનું વ્યાસ ભાગ્યા બે બરાબર વ્યાસ કેટલો આપ્યો છે ઓગણપચાસ ભાગ્યા બે મીટર શું થઈ આપણી ત્રિજ્યા હવે તેના પરથી વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર હવે પાય કેટલો લેવાનો હતો બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આર સ્ક્વેર એટલે ત્રીજા બે વખત ઓગણપચાસ ઓગણપચાસ હવે ઉપર કેટલા વધ્યા અગિયાર ગુણ્યા સાત ગુણ્યા ઓગણપચાસ અને છેદમાં કેટલા બચ્યા ખાલી બે તો હવે ઉપર ઉપરનાનો ગુણાકાર અને નીચે ભાગ્યા બે કરીશું એના વડે તો જવાબ આવશે એક હજાર આઠસો ને પોઈન્ટ પાંચ મીટર સ્કવેર તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતનો દાખલો સી નંબરનો છે ત્યાં આપણને ત્રીજી આપી દીધેલી છે ડાયરેક પાંચ સેમી આપેલી છે સૂત્ર મૂકી દેવાનું પાય આર સ્ક્વેર એ આ જ ઉપર જે આપણે એ નંબરનો દાખલો કર્યો તેના જેવો જ હોવાથી તમારે ઘરે જાતે હોમવર્કમાં કરવાનો છે હવે ત્યારબાદ છે એક્ઝામ્પલ નંબર ત્રણ કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ એકસો ને ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો તેનું ક્ષેત્રફળ પણ શોધો અને આપણને પાઈ બરાબર કિંમત આપી છે બાવીસ ભાગ્યા સાત લો તો આપણને અહીંયા પરિઘ આપી દીધેલો છે તો એની શું શોધવાની છે ત્રિજ્યા તો આપણને પરિઘ આપેલો છે માટે પરિઘના સૂત્ર ઉપરથી આપણને ત્રિજ્યા મળી જશે ત્રીજ્યા મળી જશે એટલે એનું ક્ષેત્રફળ પણ મળી જશે ચલો બે ગુણ્યા પાય પાય બરાબર આવશે બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આર આપણે શોધવાની છે એટલે કે ત્રીજા શોધવાની છે તો આર શોધવાની હોવાથી આપણને જે આર જોડે વધારાનું નડે છે ક્યાં જવા દેસુ બધું સામે તો અહીંયા ભાગાકારમાં સાત છે તો સામે જશે તો ગુણ્યા સાત થશે અને બે ગુણ્યા બાવીસ એ ગુણાકારમાં છે તો આખા ક્યાં જશે એ ભાગાકારમાં તો એકસો ચોપન સાત કરીશું તો આવશે એક ઇઠ્યોતેર અને નીચે બાવીસ ગુણ્યા બે કરીશું તો આવશે ચુમ્માલીસ હવે જુઓ બંનેને આપણે બે બે વડે ભાગી દઈશું તો અહીંયા આવશે બાવીસ દુ ચુમ્માલીસ અને અહીંયા થશે ઓગણપચાસ ગુણ્યા બે તો જુઓ ઓગણપચાસ ભાગ્યા બે મીટર તો અહીં આર બરાબર શું આવશે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર ઓગણપચાસ ભાગ્યા બે કરીશું તો જવાબ આવશે ચોવીસ પોઈન્ટ પાંચ મીટર હવે ત્યાર બાદ શું આપણને આર તો મળી ગઈ છે એટલે કે ત્રીજા મળી ગઈ છે તો ત્રીજા મળી ગયેલી હોવાથી આપણને શું મળી જશે એનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર હવે પાય કેટલો છે બાવીસ ભાગ્યા સાત લેવાનો હતો ગુણ્યા આર સ્ક્વેર આર આપણને કેટલો મળ્યો ઓગણપચાસ ભાગ્યા બે તો કેટલી વખત આવશે સ્ક્વેર હોવાથી બે વખત તો ઓગણપચાસ ભાગ્યા બે ગુણ્યા ઓગણપચાસ ભાગ્યા બે તો સિત્યુ સિત્યુ ઓગણપચાસ અને અગિયાર દુ બાવીસ તો ઉપર કેટલા બચ્યા સાત ગુણ્યા ઓગણપચાસ અને છેદમાં કેટલા બચ્યા બે તો આ ત્રણે ત્રણનો જો ગુણાકાર કરીશું તો જવાબ આવશે ત્રણ હજાર અને નીચે છેદમાં આવશે બે તો હવે આ બંનેનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે એક હજાર મીટર

એક મીટરના ચાર રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો અને બરાબર લો તો પહેલી વસ્તુ તો એ આપણને રકમની અંદર પહેલી જ લાઈનમાં વ્યાસ આપેલો છે તો વ્યાસ તો આપણે ક્યાંય કામ આવતો નથી તો હવે આપણે ક્યાં તો વર્તુળનો પરિક શોધવાનો હોય કે વર્તુળનો આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તો હંમેશા સૂત્રમાં શું વપરાય છે ત્રિજ્યા તો આપણે પહેલાં તો વ્યાસને સેમાં ફેરવી દઈશું ત્રિજ્યામાં ચલો તો વ્યાસ બરાબર એકવીસ મીટર તો ત્રિજ્યા આર બરાબર શું થશે એકવીસ ભાગ્યા બે એટલે કે વ્યાસ ભાગ્યા બે મીટર તો આપણને એકવીસ ભાગ્યા બે શું મળ્યું એની ત્રિજ્યા હવે આપણને શું કીધું છે ફરતેથી બંધ કરવા માગે છે તો આખા ફરતે આખા જે આપણે માળી હોય તે એકવીસ મીટર આખો જે બાગ છે એ બાગને શું કરવા માંગે છે બંધ કરવા માંગે છે અને તે દોરડાને ફરતે બે બે વાર ફેરવવા છે વારની વાત તો આપણે પછી કરીશું પરંતુ બંધ કરે છે તો આખું ફરતેથી જો બંધ કરવો હોય તો આપણે શું શોધવું પડશે એનો પરીખ શોધવો પડશે હમણાં જો જગ્યા રોકતો હોય એવો શબ્દ આવે તો શું આવશે એનું ક્ષેત્રફળ ચલો સપાટી હોવાથી શું આવશે એનો પરીખ તો આપણે એનો પરીખ શોધી લઈએ કે બાગનો પરિઘ બરાબર એટલે કે વર્તુળ આવશે એકવીસ ભાગ્યા બે હવે સાત તરી એકવીસ અને આ બે બે ઉડી જશે તો ઉપર શું રહેશે ખાલી બાવીસ ગુણ્યા ત્રણ તો બાવીસ તરી છાસઠ મીટર તો આ છાસઠ મીટર આપણને શું મળ્યું જે દોરડાથી એ બાગને બંધ કરવા માગતો હતો તે પણ આગળ શું કહે છે જુઓ જે દોરડો આપણે લીધો છે એ દોરડાને બાગ ફરતે બે વાર ફેરવે છે તો દોરડાની લંબાઈ શોધો આપણને આ એક વખત ફેરવતો હોય એની લંબાઈ આપણને કેટલી મળી છાસઠ મીટર તો બે વખત ફેરવતો હોય તો એની કેટલી મળશે તો જે મળી છે એના ગુણ્યા બે કરી દેવાનું કારણ કે બે વાર ફેરવે છે માટે તો અહીંયા લખાય કે જરૂરી દોરડાની લંબાઈ બત્રીસ મીટર હવે એની આગળ આપણે રકમમાં શું કીધું છે કે જો દોરડાની કિંમત એક મીટરના રૂપિયા ચાર હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો તો આપણે અહીંયા સૂત્ર લખી શકીએ કે એક મીટર દોરડાની કિંમત બરાબર ચાર રૂપિયા તો એકસો બત્રીસ મીટર દોરડાની કિંમત બરાબર કેટલી તો એકસો બત્રીસ ગુણ્યા ચાર એકસો બત્રીસ ગુણ્યા ચાર કરીશું તો જવાબ આવશે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા ચલો ત્યાર બાદ છે એક્ઝામ્પલ નંબર પાંચ ચાર સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી ત્રણ સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો હવે પાઈ બરાબર અહીંયા કઈ કિંમત આપી છે આપણને લેવાની ત્રણ પોઈન્ટ ચૌદ લો તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વર્તુળ દોરેલું છે હવે એ વર્તુળની અંદર બે ત્રિજ્યા આપી છે કઈ કઈ ચાર સેમી અને ત્રણ સેમી તો આપણે આર બરાબર કઈ લઈ લઈએ મોટા આર બરાબર ચાર અને નાના આર બરાબર ત્રણ તો હવે શું કહે છે આ મોટી જે ત્રિજ્યા છે ચાર સેમી વાળી એ વર્તુળાકાર ત્રિજ્યા બાદ કરવાની છે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો તો આપણે લખી નાખ્યું કે વર્તુળાકાર કાગળની ત્રિજ્યા મોટો આર બરાબર ચાર સેમી અને અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા એટલે કે નાનો આર બરાબર ત્રણ સેમી તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે પાય ગુણ્યા ત્રિજ્યા સ્ક્વેર ત્રિજ્યા એટલે કે મોટી અને નાની બંને આવશે પણ આપણે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો બાકીનો કાગળ કઈ રીતે શોધાશે તો જે મોટો કાગળ મોટા કાગળની ત્રિજ્યા વાળો હતો એમાંથી નાના કાગળની ત્રિજ્યા બાદ કરી દેવાની તો આપણને જે બાકી રહેલું હશે એ ક્ષેત્રફળ મળી જશે તો લખાય કે બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર શું થશે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર હવે આની અંદર ફરક શું છે બહારનો હોવાથી મોટો આર લીધો છે અને અંદરનો હોવાથી નાનો આર અહીંયા લીધો છે તો જુઓ પાઈ એમ ના એમ હવે આ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અહીંયા શું કર્યું આપણે પાઈને કોમન લીધા હવે પાઈ એમ ના એમ હવે આ પહેલાં સૂત્ર હતું કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપણે ભણતા હતા તો એનું એનું બીજું સૂત્ર શું થશે એ સ્ક્વેર માઇનસ બી હોય તો એ પ્લસ બી અને એ માઇનસ બી તેના જેમ આર છે તો અહીંયા આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર હોય તો શું થાય એક વખત પ્લસ એક વખત માઇનસ ચલો હવે એમાં કિંમત મૂકી દેવાની પાય બરાબર કેટલા લેવાના હતા ત્રણ પોઈન્ટ ચૌદ હવે ગુણ્યા આર પ્લસ આર મોટો આર કેટલો છે ચાર પ્લસ ત્રીજા કેટલી છે ત્રણ અને અહીંયા આગળ મોટો આર તો મોટો આર કેટલો છે ચાર અને નાનો આર છે અહીંયા ત્રણ તો ચાર માઇનસ ત્રણ હવે અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ એમના એમ ચાર પ્લસ ત્રણ થશે સાત અને ચાર માઇનસ થશે એક તો હવે જુઓ ત્રણ પોઈન્ટ ચૌદ ના પોઈન્ટ કાઢી નાખે એટલે જવાબ શું ત્રણસો છે બે હજાર એકસો અઠ્ઠાણું અને છેદમાં કેટલા આવશે ભાગ્યા સો તો હવે પોઈન્ટ કાપીશું તો પોઈન્ટ કાપીશું એટલે આઠ જશે એક શૂન્ય જશે બીજો નવ જશે બીજો શૂન્ય જશે તો રહેશે શું એકા એકવીસ અઠ્ઠાણું સેમી સ્ક્વેર તો આપણને બાકીના કાગળનું ક્ષેત્રફળ મળ્યું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને એ ખબર પડી કે આપણે કેમ કરવું પડ્યું કારણ કે આપણે ખાલી ક્ષેત્રફળ નથી શોધવાનું શોધવાનું બાકીના કાગળનું ક્ષેત્રફળ છે તો બાકીનો કાગળ કઈ રીતે મળશે તો જે મોટો આપણે જે મોટી ત્રિજ્યા હતી બહારની એમાંથી જો નાની વર્તુળાકાર ત્રિજ્યા હતી આપણે શું કરી બાદ કરી કારણ કે આપણને કીધું છે કે ત્રણ સેમી ત્રિજિયા વાળો કાગળ દૂર કરવામાં આવે છે તો મોટામાંથી નાનો કાગળને શું કરી દેવાનો બાદ એટલે કે દૂર કરી દેવાનો તો આપણને બાકીનું ક્ષેત્રફળ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર પાંચ સુધીનો અભ્યાસ આજનો પૂર્ણ થાય છે હવે આપણે આના આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર છ અને તેનાથી આગળના દાખલા ગણીશું તો વિદ્યાર્થી મિત્રો બીજી એક સૂચના છે તમે સાંભળી લેજો કે રવિવારના દિવસે એક્ઝામનું આયોજન કરવા કરેલ હોવાથી દરેક વિદ્યાર્થી મિત્રોએ ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર નવ તમારે ગણવાનું રહેશે અને એની જ તમારે મહેનત કરવાની રહેશે તમને પ્રશ્નપત્રનું માળખું તો મોકલી દીધેલું છે તો એ માળખા પ્રમાણે તમારે રવિવારની એક્ઝામની અંદર તમારે મહેનત કરવાની છે અને આજે તમને જે અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો છે તેની અંદર જે આકૃતિઓ આપેલી છે તે તમારે ફરજિયાત દોરવાની રહેશે અને તે પણ પેન્સિલથી દોરવાની રહેશે અને બાકીનું લખ બાકીનું લખાણ ગણિતની નોટમાં સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે